નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફતેપુરા તાલુકાના સુક્ષર ખાતે કાર પાણીના પ્રવાહમાં નદીમાં તણાઈ જતા કારમાં સવાર બાળક સહિત 3નું રેસ્ક્યુ કરાયું. હાલ દાહોદ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અવિરત વરસાદને પગલે નદીઓ છલકાઈ રહી છે. એક તરફ તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અનેક સૂચનાઓ આપવામાં આવી રહી છે, તેમ છતાં પણ લોકો નિષ્કાળજી રાખી પાણીના પ્રવાહ નજીક જતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. આવો જ બેદરકારીનો કિસ્સો ફતેપુરા તાલુકાના સુક્ષર ખાતે આવ્યો છે. સુક્ષરની ખારી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને પુલ ઉપરથી પાણી વહી રહ્યું હતું. તે દરમિયાન એક ઇનોવા ચાલકે પાણીના પ્રવાહમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને જોત જોતામાં પાણીના પ્રવાહમાં કાર તણાવા લાગી હતી. આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર એક 12 વર્ષીય બાળક અને અન્ય 2 ઈસમોને બચાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. બનાવને પગલે ઝાલોદ ફાયર બ્રિગેડ અને સંતરામપુર ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ કરી બાળક સહિત 3 લોકોને બચાવી લેવાયા હતા. બનાવને પગલે ઝાલોદ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.